ભુજ ખાતેની લિટલ જેમ્સ મોન્ટેસરી સ્કૂલ દ્વારા પર્યાવરણ પ્રત્યે કામ કરવામાં આવી રહેલ છે. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામ કરવામાં આવી રહેલ છે. આજે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના છાત્રોએ કલેક્ટરશ્રીને રૂબરૂ મળી પ્લાસ્ટિક પર જિલ્લા પ્રતિબંધ જાહેર કરવા રજૂઆત કરેલ છે. આ અંગે શાળાના પ્રિન્સિપલ તથા છાત્રોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કુમારી જાડેજા, પ્રિન્સિપલ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ ભુજ. આશાપુરા મંદિર પાછળ છે અમારી સ્કૂલ, અને અમે લાસ્ટ 20 વર્ષથી પર્યાવરણ પ્રતિ કામ કરી છીએ. અને જે માહોલ આપણે આજ ભુજમાં જોઈ છીએ કે બધી જગ્યા કચરો છે, માખી મચ્છર છે, ગાયો પ્લાસ્ટિક ખાય છે, અને બધા વાતો કરે, ટીવીમાં આવે, છાપામાં આવે, પણ કાંઈક થતું નથી. તો હવે અમારા જે બાળકો છે, અમે લાસ્ટ યર આખું સર્વે કર્યું છે કે નગરપાલિકા શું કરે છે ભુજમાં. નગરપાલિકાનું કામ બહુ સરસ છે, પણ સિટીઝન્સને સાથ આપવું પડશે. અને આ જે ઝુંબેશ અમે આજ કલેક્ટર શ્રી ઓનરેબલ રેમ્યા મોહન સાથે ડિસ્કસ કર્યું, અને છોકરાઓએ એક અરજી આપી છે કે એક કે આ પ્લાસ્ટિકને બેન કરી દો, કેમ કે માતાના મઢ જતા પ્લાસ્ટિક પાઉચનો કચરો દર ગલીમાં, હોસ્પિટલ આગળ, સ્કૂલ આગળ, મંદિર આગળ, બધી જગ્યા પ્લાસ્ટિક ફ્રીલી વપરાય છે. અને બીજા સ્ટેટ્સમાં આ થઈ ચૂક્યો છે આપણા દેશમાં. તો અમારી કોશિશ છે કે એક તો અમે અવેરનેસ જગાવી, બધા પીપલને અવેર કરી, અને ગામડા ગામડા કચ્છમાં અવેર કરી, કેમ કે અમારી જ વિલેજ છે તેરા, જ્યાં 3 તળાવ ઉગણાણા છે, અને બહુ ખુશીનો માહોલ છે. બધા ગામડામાં પાણી એટલું બધું આવ્યું છે, પણ અમને એ જળને સાચવવાનું છે. અને અમને બધા વિલેજ ગામડામાં ચોખ્ખાઈ હશે તો આગળ ઝાડે સરસ થશે, વરસાદ આવશે, અને જે છોકરાઓ છે, જે આગળની પીઢી છે, ભવિષ્યની પીઢી, એમને મિશન ઉપાડ્યું છે કે અમે જાશું આંટીને સમજાવવા, અંકલને સમજાવવા. અમારી એક દુકાન છે જે ન્યૂઝપેપરમાં રેપ કરે છે, કચરો કેમ નાખવાનો, જે બાયોડિગ્રેડેબલ કચરો છે એ કેમ નાખવાનો, અને જે ગ્લાસ ને પ્લાસ્ટિક ને બોટલ્સ છે એ કેમ ડિસ્પોઝ કરવાનો. તો મારી એક રિક્વેસ્ટ છે, અમારો આગળ પ્રોગ્રામ છે, આપ જરૂર સાથ આપજો બધા ભુજવાસીઓ, કે અમે વેસ્ટ ડિસ્પોઝલ સિસ્ટમ ભુજના ઉપર અને પ્લાસ્ટિક ઉપર, સફાઈ ઉપર સરસ કામ કરી શકી, બીજાને એજ્યુકેટ કરી શકી. અમારી ટીમ છે 8 બાળકોની, જે બહુ જ અવેર છે, સ્કૂલમાં બહુ જ સરસ રીતે ઇન્ટરેક્ટ કરે, અને બધા ક્લાસ 3 થી લઈને ક્લાસ 9 સુધીના બાળકો છે. એક રિપ્રેઝેન્ટેટિવ છે ક્લાસમાં, અને એ ડ્રોઈંગ્સ લઈને આવ્યા છે. એ આપ જોશો શોર્ટમાં કે એમને કેવી દુનિયા જોઈએ છે, ગ્રીન વર્લ્ડ, ક્લીન વર્લ્ડ, અને આપણી હાલત શું છે. એમને એટલી બધી જિજ્ઞાસા છે કે કૂતરા અને ગાયના ઘર કેમ નથી, એ રસ્તા ઉપર કેમ ફરે છે, રસ્તા ઉપર ગંદકી કોણ ફેલાવે છે, અમે તો નાખતા નથી, બીજા નાખી જાય છે તો આપણે શું કરાય. આવા પ્રશ્નો બાળકોના મનમાં છે, તો આપણે કંઈક કરવું પડશે. આપણે નહીં જાગી તો કોણ જાગશે. મારું નામ ધૈર્યમાન છે, લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલમાંથી. પ્લાસ્ટિકને બેન્ડ કરવું જોઈએ, કારણ કે પછી જે ગાયો અને કૂતરા છે એ ખાય તો પછી એમની જાન જતી રહે. અમે 8 છીએ.